શિવાજી મહારાજની 390મી જન્મજયંતિએ માંડવી મધ્ય ઉજવણી કરાઈ. આજે શિવાજી મહારાજની 390મી જન્મજયંતિ નિમિત્તે માંડવી દાદાવાડી મુકામે આવેલ શિવાજી મહારાજના મંદિરને પણ આજે 19 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ તકે શિવાજી મહારાજના વિચારોના માર્ગ પર ચાલવાનો સંદેશો પાઠવવામાં આવેલ શિવાજી મહારાજની 390મી જન્મજયંતિએ શસ્ત્રપૂજાનો કાર્યક્રમ મંદિરે રાખવામાં આવ્યો હતો. આ તકે મશાલ રેલીનું પણ વર્ષો વર્ષ આયોજન કરવામાં આવે છે. છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિએ તેઓની કામગીરીને વાગોળી બિરદાવવામાં આવી હતી. 390મી જન્મજયંતિ છે શિવાજી મહારાજની. અત્યારે આખા ગુજરાતમાં ને કચ્છમાં શિવાજી મહારાજનો મંદિર પણ માંડવી બાબાવાડી મુકામે આવેલ છે અને આ મંદિરને પણ આજે 19 વર્ષ પૂર્ણ થયા ત્યારથી અમે શિવાજી જયંતિની ઉજવણી કરીએ છીએ. અન્ય એવા ધાર્મિક જે કાર્યો હોય છે એ કરીએ છીએ અને જેમ બને તેમ શિવાજી મહારાજના માર્ગમાંથે ચાલવાના પ્રયત્નો કરીએ છીએ અને જે આપણે સમાજની રક્ષા કરી ચૂકેલા છે એવા શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપ જ્યારે એમની જન્મ જયંતિ હોય તો આપણે એમની ઉજવણી ન કરી શકીએ ધામધૂમથી તો કોઈ મતલબ નથી. જ્ઞાનની વાત તો એ છે કે શિવાજી મહારાજની જન્મ જયંતિ હોય ને આપણે જો કોઈ પણ એવો ધાર્મિક કાર્ય ન કરી શકીએ, ગાયોને ચારો હોય, બ્લડ ડોનેશન હોય, એવી કોઈ પણ સરકારી યોજનાઓના લાભ આપણા સાથે દરેક વસ્તુ દરેક વ્યક્તિ આપણા સાથે જોડાય અને સાથે મળીને સારા રાષ્ટ્રના દેશના બચાવમાં સારા કાર્ય કરીએ એવી જ અમારી લાગણી છે. શિવાજી મહારાજ કી જય. આજે શસ્ત્ર પૂજનનો જ કાર્યક્રમ રાખેલ છે અને સાંજના પછી તાનાજી પિક્ચરની મૂવી જોવાશે. એની જહેમત ઉઠાવવામાં અમારા જયરામગીરી બાવાજી છે, ભરતભાઈ ગઢવી છે, શૈલેષભાઈ મણિયાર છે ને બિમલભાઈ સોની અમારા પ્રમુખ અને દરેક ગ્રુપના તમામે તમામ કાર્યકર્તાઓ દરેક મહેનત કરતા હોય છે, દરેક કાર્યક્રમમાં હાજરી આપતા હોય છે, પૂરો પોતાનું યોગદાન આપતા હોય છે, એટલે એમના પણ અમે આભારી છીએ. મસાલ રેલી મુંદ્રાથી જે અમારા બીજા ગ્રુપના છે શિવાજી ગ્રુપના, મહારાષ્ટ્રીન બીજા ગ્રુપના છે, એ અહીંયાથી મુંદ્રાથી રાતના 12 વાગે અહીંયા આવે અને અહીંયાથી મસાલ લઈ અને મુંદ્રા દોડતા દોડતા પગે જાય છે બધે. તો એમની પણ તાકાત અને એમની જે લાગણી છે દેશ પ્રત્યેની એ લાગણી જાગૃત રહે એના માટે એ પણ કટિબંધ છે, તો એમનો પણ અમે મુંદ્રા ગ્રુપના પણ આભારી છીએ. છત્રપતિ શિવાજી મહારાજ આપણા સૌના હૃદયમાં બિરાજેલા છે અને રાષ્ટ્ર ધર્મ છે એ જ સર્વશ્રેષ્ઠ છે. નેશન ઇઝ ફર્સ્ટ, પહેલો દેશ, પછી પોતાની જાત, પછી પોતે વ્યક્તિ. એ પ્રેરણા જો મેળવવી હોય તો આ છત્રપતિ શિવાજી મહારાજ જેવા વ્યક્તિત્વને આપણે વારંવાર એના જીવનચરિત્રને વાગડશું, એને આપણે વારે વારે યાદ કરશું અને કરવા પડે એવું એ જીવન જીવીને ગયા છે. આપણા સૌના પ્રેરક છે અને પોતાની સત્ય વસ્તુ જે ઉપર છે દેશ માટે થઈને જાન કુરબાન કરવાની પણ તૈયારી હોવી જોઈએ, એ બોધ જો આપણને મળતો હોય, એવી જો ઉત્તમ જો પ્રેરણા મળતી હોય તો આ શિવાજી મહારાજ જેવા સમર્થ વીર પુરુષો પાસેથી મળે છે. અને આપણે આપણી નિર્માલ્યતા કદાચ ક્યાંય ખૂણે ખાંચકે રહી ગઈ હોય, કાયરતા ક્યાંય ખૂણે ખાંચકે રહી ગઈ હોય તો એને કેમ ખંખેરી ન ખાય, કેમ ઝાટકી ન ખાય અને એ પોતાનામાં એક રાષ્ટ્રભક્તિ રાષ્ટ્રપ્રેમ નસે નસમાં વહેવો જોઈએ અને શરીરનું એક એક રૂવાડું દેશ માટે કુરબાન કરવાની જો આપણને ક્યાંકથી પ્રેરણા મળતી હોય તો આ છત્રપતિ શિવાજી મહારાજ જેવા સમર્થ પુરુષોના જીવનમાંથી મળે છે. આ એક સરસ મજાનું માંડવીનું આપણું ગૌરવ કહેવાય કે એક એમનું સુંદર સ્થાન અહીંયા બનાવવામાં આવ્યું છે. આ એક દિવસ જેથી છત્રપતિ શિવાજી જયંતિ હોય તેથી જ આપણને પ્રેરણા મળે એમ નહીં, અહીંયાથી હાલતા ચાલતા ગાડી લઈને પસાર થતા જે લોકો નીકળે છે ને એ અહીંયા માથું ઝુકાવીને નીકળે છે અને બધાના માટે આ પ્રેરણા સ્ત્રોત છે. આજના છત્રપતિ શિવાજી જયંતિના આ દર વર્ષે અહીંયા વીર પૂજન કરવામાં આવે છે, ભારત માતાનું પૂજન કરવામાં આવે છે અને દરેક નાગરિકો યુવાનો સાથે મળી સૌ આગેવાનો ભાવપૂર્વક છત્રપતિ શિવાજી મહારાજનું પૂજન કરીએ છીએ. આપણા શાસ્ત્રમાં શસ્ત્ર પૂજનનો પણ મહિમા છે. શાસ્ત્ર અને શસ્ત્ર બેયને સાથે રાખીને ચાલનારી ભારતીય સંસ્કૃતિ છે, એટલે આજે શસ્ત્ર પૂજન પણ થાય છે, ભારત માતાનું પૂજન પણ થાય છે અને છત્રપતિ શિવાજી મહારાજનું પણ ભાવપૂર્વક વેદોચ્ચાર સાથે અહીંયા પૂજન કરવામાં આવે છે. આજના દિવસની સૌને શુભકામના પાઠવું છું અને એમના જીવનમાંથી આપણે ખૂબ પ્રેરણા પ્રાપ્ત કરી અને આપણું જીવન જે છે એ ભારત માતા માટે સંપૂર્ણ શ્વાસે શ્વાસ આપવા સમર્પિત રહે એવી આપણા સદૈવમાં જે શુભ ભાવના છે કાયમ માટે જાગૃત રહે એવી શુભકામના સાથે ધન્યવાદ.